ગલતેશ્વરના અંગાણી મુકામે ભારતનગર મિલકત બેંક ઓફ બરોડા સેવાલિયા દ્વારા સીલ કરાતા વિવાદ અંધારામાં રાખી વેચાણ કરી દીધે હોવાનો આક્ષેપ. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા બેંક ઓફ બરોડા દ્વારા નિશા પેટ્રોલિયમના ઓનરની બિનખેતી જમીન ઉપર સને 2011ના વર્ષ મોર્ગેજ લોન આપવામાં આવી હતી, જે બાદ નોટિસ મુજબ જેટલી રકમ બાકી પડતા મિલકતનો કબજો લેવા માટે તારીખ 20/5/2023ના રોજ મામલતદાર ગળતેશ્વરના હુકમ મુજબ 14 દિવસની સમયમર્યાદા આપ્યા બાદ સીલ કરવાની નોટિસ ફટકારી હતી, જે આજરોજ તારીખ 7/7/2023ના રોજ બેંક ઓફ બરોડા સેવાલિયાનો સ્ટાફ તથા ગળતેશ્વર મામલતદાર કચેરી સ્ટાફ તેમજ સેવાલિયા પોલીસ કર્મચારીની હાજરીમાં લગભગ 89 દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરતા વિવાદ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ખેડાના ગળતેશ્વર તાલુકાના અંગાડી મુકામે આવેલ બિનખેતીના રીસર્વે નંબર 637 ખાતા નંબર 202 વાળી કુલ જમીન ક્ષેત્રફળ 252 પૈકીની 13,641.88 ચોરસ મીટર જમીન તારીખ 25/11/2020ના રોજ ખરીદનાર પ્રમોદ કુમાર નારાયણ પ્રસાદ શર્માને વેચાણ દસ્તાવેજથી 66 લાખ રૂપિયામાં આપવામાં આવી હતી, પરંતુ નિશા પેટ્રોલિયમના ઓનર દ્વારા સને 2011માં લીધેલ લોનની રકમ નિયમ મુજબ નહીં ભરાતા મોર્ગેજ મિલકત સીલ કરવામાં આવી હતી, ત્યારે કરોડો રૂપિયાની લોન આપ્યા બાદ બેંકે 7/12માં બોજા નોંધ નહીં પાડતા અનેક શંકાઓ ઊભી થઈ હતી, ત્યારે સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરાતા વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો અને મિલકતના માલિકો દ્વારા પોતે હાલમાં મામલતદાર કચેરીના રેવન્યુ રેકોર્ડમાં માલિક હોવાનો દાવો કરી ન્યાયની માંગણી કરી હતી, ત્યારે કોમ્પ્લેક્સના માલિક દ્વારા લોન લેનારની નામની કોઈ બીજાની નોંધ નહીં હોવાનું પણ જણાવ્યું હતું અને આ મિલકત તેઓ વેચાણ દસ્તાવેજથી ખરીદી હોવાનું અને જમીન ફેરફાર નોંધ દ્વારા તેઓના નામે ચઢી હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ અચાનક બેંક ઓફ બરોડા દ્વારા બાકી લેણું જણાવી બનેલ દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાતા વિવાદ સર્જાયો હતો. અલ્પેશ સોલંકી, JDSTV, ગલતી. કોની પાસેથી આપે જગ્યા ખરીદી હતી? મેં આ જફરુલ્લા કરીને એક સેઠ હતા, એમને જોડે જગ્યા લીધી હતી અને એમાં 3 નામ હતા, યોગેન્દ્રસિંહ પરમાર, ટીનાભાઈ અને ઇમરાનભાઈ, આ 3 માલિક હતા એના. અને આપણે જ્યારે જોઈ એમાં કોઈ જાતનો બોજો બોલતો નહોતો, એટલે અમે તો ક્લિયર જગ્યા જ લીધી છે અને આ દસ્તાવેજ મારા નામે થઈ ગયા. અચ્છા, તમે જમીન માલિકો જોડે કોઈ જોડે ચર્ચા કરી છે કે એમણે લોન લીધી છે કે કેમ? અમને એ લીધી વખત કોઈ વાત થઈ જ નથી, એવું અમને જાણ જ નથી. અમને જાણ તો આ બેંકનો નોટિસ આવ્યો અહીંયા ચોંટાડ્યો ત્યારે ખબર પડી. એટલે તમને જાણ કર્યા વગર જમીન વેચવામાં આવી છે એમ કહેવા માગો છો તમે? જાણ એટલે અમને, હા, અમને નોલેજ બહાર હતી કે આમાં કોઈ લોન લીધેલી છે. તો હવે આગામી તમે વેચનાર સામે કોઈ પગલાં લેવા માગો છો? વેચનાર જેને આપણે મળીને આવ્યા અમે લોકો, એ લોકો લોન ભરવા તૈયાર છે, 15-20 દિવસમાં લોન ભરી આપશે એવું કહે છે. અચ્છા, ઠીક છે. નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખત ની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલ ની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403, 9033388 7-8-7-5-3.